ओमिक्रॉन ने लईने अमदावाद मनपा एलर्ट मोड पर छे। बीजे मेडिकल खाते लेबोरेटरी में थई शकशे सेम्पलनुं परीक्षण। त्यारे ओमिक्रॉन जीनोम सिक्वन्स जाणवा सेम्पल पुणे मोकलाशे। रोजना 4000 सेम्पल थई शके तेवी लेब में व्यवस्था कराई छे, तो 15 दिवसे सेम्पल पुणे मोकलाशे। पहला 2000 सेम्पलनुं दैनिक परीक्षण थतुं हतुं। गमे त्यारे कोई पण कोरोनाना केस वधे तो अमे दररोजना અહીંયા સિવિલ હોસ્પિટલ બીજે મેડિકલમાં 4-5 હજાર ટેસ્ટ દરરોજ કરી શકીએ એટલી ક્ષમતા સાથે અમે લેબોરેટરીમાં બધી તૈયારી સંપૂર્ણ રાખેલી છે। એટલે જ્યારે એના શંકાસ્પદ સેમ્પલ અથવા જે શંકાસ્પદ ટ્રાવેલ કર્યું હોય જે કન્ટ્રીમાં પોઝિટિવ છે ઓમિક્રોન ત્યાંથી, તો એ દર્દી આવશે અને એના શંકાસ્પદ એના સિમ્પટમ જણાશે, એનો ટેસ્ટ કર્યા બાદ જે રિપોર્ટ પોઝિટિવ આવશે એને અમે એનઆઈવી પુણે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલીશું। ત્યારબાદ નક્કી થશે કે ભાઈ ઓમિક્રોન છે કે બીજી કોઈ સ્ટ્રેન છે। અત્યારે હજુ સુધી કોઈ ઓમિક્રોન સ્ટ્રેન માલુમ પડેલ નથી। ઓમિક્રોન વાયરસને લઈને અમદાવાદ મનપા એલર્ટ મોડ પર છે। બીજે મેડિકલ ખાતે લેબોરેટરીમાં સેમ્પલ પરીક્ષણ થઈ શકશે। ઓમિક્રોન જીનોમ સિક્વન્સ જાણવા સેમ્પલ પુણે મોકલવામાં આવશે। ત્યારે બીજે મેડિકલના માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોક્ટર કનુ પટેલે નિવેદન આપ્યું છે। રોજ 4000 સેમ્પલનું પરીક્ષણ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। પોઝિટિવ દર્દીના વેરિયન્ટ જાણવા દર 15 દિવસે સેમ્પલ પુણે મોકલાશે। દર સપ્તાહમાં 5 પોઝિટિવ સેમ્પલ આવે છે, તો પહેલા 2000 સેમ્પલનું દૈનિક પરીક્ષણ થતું હતું। હવે લેબમાં રોજના 4500 સેમ્પલનું પરીક્ષણ થાય તેવી વ્યવસ્થા છે। જ્યારે એના શંકાસ્પદ સેમ્પલ અથવા જે શંકાસ્પદ ટ્રાવેલ કર્યું હોય જે કન્ટ્રીમાં પોઝિટિવ છે ઓમિક્રોન ત્યાંથી, તો એ દર્દી આવશે અને એના શંકાસ્પદ એના સિમ્પટમ જણાશે, એનો ટેસ્ટ કર્યા બાદ જે રિપોર્ટ પોઝિટિવ આવશે એને અમે એનઆઈવી પુણે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલીશું। ત્યારબાદ નક્કી થશે કે ભાઈ ઓમિક્રોન છે કે બીજી કોઈ સ્ટ્રેન છે। અત્યારે હજુ સુધી કોઈ ઓમિક્રોન સ્ટ્રેન માલુમ પડેલ નથી। અમે દરેક 15 દિવસે અમુક સેમ્પલના અમારે અમુક નક્કી થયેલા છે રેશિયો કે ભાઈ 5 સેમ્પલ અમે ત્યાં એનઆઈવી પુણે મોકલીએ છીએ, બીજા 5 અહીંયા જીબીઆરસી ગાંધીનગર મોકલીએ છીએ અને એના રિઝલ્ટ અમને 15-1 દિવસમાં મળી જતા હોય છે અને પછી અમને માલુમ પડે છે કે કઈ સ્ટ્રેન છે।